સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. સાગર જેવું ભોગવતું અહીં અર્જુન નાથનું નામ છે. સાગર જેવું ભોગવતું રે અહીં અર્જુન નાથનું નામ છે. આ છિદ્રાના ભાઈ બહેનોનું ધર્મ ઉપર ધ્યાન છે. આ છિદ્રાના ભાઈ બહેનોનું ધર્મ પર ધ્યાન છે. મહેમાનોનું સ્વાગત કરવા હૈયે ઘણી હામ છે. મહેમાનોનું સ્વાગત કરવા હૈયે ઘણી હામ છે. સાગર જેવું ભોગવતું રે અર્જુન નાથનું નામ છે. સાગર જેવું ભોગવતું રે અર્જુન નાથજીનું નામ છે. ગામના યુવાનોનું આયોજન અજોડ છે. ગામના યુવાનોનું આયોજન અજોડ છે. ભગવાનના કામ માટે આરામ હરામ છે. ભગવાનના કામ માટે આરામ હરામ છે. ગામના વડીલોને જાજા ધન્યવાદ છે. ગામના વડીલોને જાજા ધન્યવાદ છે. હળી મળીને સાધના કરી બહુ મોટી વાત છે. હળી મળીને સાધના કરી બહુ મોટી વાત છે. ચરણ આઈને સત્ય આયુનો જાત તો મુકામ છે. ચરણ આઈને સત્ય આયુનો મુકામ છે. મોંઘા મહેમાન આજ આવે અર્જુન નાથનું નામ છે. મોંઘા મહેમાન આવે અર્જુન નાથનું નામ છે. આ છિદ્રા ગામ અમારું પાવનકારી ધામ છે. આ છિદ્રા ગામ અમારું પાવનકારી ધામ છે. આદેશ 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 આદેશ. તૃતીય મંગલ દિવસ આ છિદ્રા ગામ આયોજિત આપનું સ્વાગત કરીએ છીએ. આપને વંદન કરીએ છીએ. માં ભવાનીને પ્રણામ કરી, સોમનાથ મહાદેવને પ્રણામ કરી, વ્યાસપીઠને પ્રણામ કરી આપ સૌને વિનંતી છે કે વ્યાસપીઠ ઉપર વક્તા બિરાજમાન થઈ જાય, પછી જ બિરાજમાન થશું. આ છિદ્રા ગામ વતી આયોજિત કથામાં ભાઈશ્રીને વિનંતી કરીએ. તૃતીય દિવસની મંગલ વેળાએ આપણે સૌને કથામૃત પાનથી આપણા કર્ણને પ્રિય એવી ભગવત ભાગીરથી કૃષ્ણ કથાના પ્રેમમાં આપણે સૌને પાવન કરનારી કથા ભાઈ શ્રી કહે વ્યાસપીઠ માટે વિનંતી કરું છું. પૂજ્ય જીતુભાઈ પુરોહિત શાસ્ત્રીજીને વંદન અર્ચના કરશે. આ છિદ્રા ગામ વતી ભાઈશ્રીને પણ વંદન કરીએ છીએ. ભગવત નામ સાથે થોડી વાર પછી મંગલાચરણમાં પ્રવેશ કરશું. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શરણમ હરિ શરણમ હરિ શરણમ
હરિ શરણમ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ ના
પત્રિકા છે, પત્રિકા ખોલી અને મારી સાથે પણ ધૂન બોલો, જેનાથી 7 દિવસમાં તમને કંઠસ્થ થઈ જાય. રામ નામ દેતા હે સબકો આરામ, સબકો આરામ, પ્રેમ મુદિત મન સે કહો રામ રામ.
નામ પાપ કટે દુઃખ મિટે લે રામ નામ પાપ કટે દુઃખ મિટે લે રામ નામ નિરાધાર કો આધાર એક રામ નામ નિરાધાર કો આધાર એક રામ નામ રામ નામ દેતા હે સબકો આરામ સબકો આરામ પ્રેમ મુદિત મન સે કહો રામ 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 નામ દેતા હે સબકો જ્યારે બોલાતું હોય ત્યારે પત્રિકામાં ધ્યાન રાખો, મારી સાથે બોલો ને જેવું સંગીત વાગે ને એ સમયે તાળી, કારણ કે જે રામનું નામ ન બોલે ને વો મરાહી સમજો, રામ ના બોલે મરા સમજો. મંત્ર રામ નામ પરમ ગોપ્ય પરમ ઇષ્ટ મંત્ર રામ નામ પરમ ગોપ્ય પરમ ઇષ્ટ મંત્ર રામ નામ કાશી મૃત મુક્ત કરત એક રામ નામ કાશી મૃત મુક્ત કરત એક રામ નામ રામ નામ દેતા હૈ સબકો આરામ મન સે કહો રામ 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 નામ દેતા હે સબકો આરામ સબકો આરામ પ્રેમ મુદિત મન સે કહો રામ 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 સુખદ નાવ દિવ્ય રામ નામ ભવ સમુદ્ર સુખદ નાવ દિવ્ય રામ નામ ભવ સમુદ્ર સુખદ નાવ દિવ્ય રામ નામ શંભુ હૃદય સદા જપત એક રામ નામ શંભુ હૃદય સદા જપત એક રામ નામ રામ નામ દેતા હે સબકો આરામ દરેક સેવકોને આવડી જાય.
બધાને આરામ, બધાને આરામ, પ્રેમ મુદિત મનથી બોલો રામ નામ નામ, પ્રેમ મુદિત મનથી બોલો રામ રામ રામ, પ્રેમ મુદિત મનથી બોલો રામ રામ રામ. કૃષ્ણચંદ્ર પરમાત્માના વાણી સ્વરૂપ ભાગવતજીને વંદન, મહાપુરુષોને, બ્રહ્મવેતા બ્રાહ્મણોને, મા શારદાના નિયોજ્ય સારસ્વતોને તથા પરીક્ષિત સ્વરૂપે બેઠેલા તમામ પરીક્ષિતોના હૃદયમાં પ્રતિષ્ઠિત એ પરબ્રહ્મ પરમાત્માને મારા વંદન, સાથે જય શ્રી કૃષ્ણ. અમુક જગ્યાએ તાલી પાડવા માટે કેવું પડે, અહીંયા તાલી બંધ કરવા માટે કેવું પડે, ફરક એટલો છે. ક્યાં કેવું પડે તાલી પાડો, ધૂનમાં વારંવાર સમજાવવું પડે શા માટે તાલી વગાડવી, ત્યારે એ તાલી વગાડે. અમે અમરેલીમાં કથા કરીને એટલે વારંવાર પેલા બે દિવસ તો 20 જણા જ આવ્યા. મેં કીધું મારે આ 20 લોકોમાં કથા કરવી હશે. પછી ચોથા દિવસે ખબર પડી કે ભાઈ વક્તા બહુ સારા છે. પછી તો એને 50 માંડવા નાખવા પડ્યા, માણસો એટલે થઈ ગયા. તાલી પાડતા છેલ્લા 2 દિવસ એ લોકોએ તાલી પાડી. અને અહીંયા અત્યારે કહેવું પડે કે બંધ, હવે કાનો આવશે તો એ શું થશે એ અમને ચિંતા છે. એટલે પરીક્ષિતજી મહારાજ ને શ્રાપ લાગી ગયો છે, અને એ સમય બધું છોડીને પરીક્ષિત મહારાજજી બધા સંતોની વચ્ચે હાલનું મુઝફ્ફરનગર જેને કહેવાય શુક્રતાલ, અને આ શુક્રતાલ પાસે જઈને સંતોની વચ્ચે બેસી ગયા. અને કૌશિકી સંહિતામાં કહે છે કે લોકો કાલ સવારે સંતોની વચ્ચે પતન થશે ને તો લોકો સંતોની ઠેકડી ઉડાડશે. નારદજી કહે સુખદેવજી આમને તમે મુક્તિનો કોઈ માર્ગ બતાવો. બાકી આ માણસ તો ક્યાંય એક જગ્યાએ બેસે નહીં એવું. અને આ માણસ સુખદેવજી આવે છે જ્યાં ઋષિઓની વચ્ચે પરીક્ષિત બેઠા છે ત્યાં, ને એનું વર્ણન કરે છે સુત પૌરાણી. તતરા ભવદ ભગવાન વ્યાસ પુત્રો, તતરા ભવદ ભગવાન વ્યાસ પુત્રો, યદૃચ્છયા ગામઠ માનોપેક્ષા, લક્ષ્યલિંગો નિજ લાભ તુષ્ટો, લક્ષ્યલિંગો નિજ લાભ તુષ્ટો,
વેસતો, અવધૂત વેસતો, પરમ જ્ઞાનીની સ્થિતિ અવધૂત જેવી હોય. એમના સ્વેચ્છાએ જ્યાં ત્યાં ફરવા વાળા, કોઈની ઈચ્છા પ્રમાણે નહીં, પોતાની ઈચ્છા પ્રમાણે જ્યાં ત્યાં ફરે, અનપેક્ષી, એક પણ જાતની જેને અપેક્ષા ન હોય ને અનપેક્ષી કહેવાય, જેને કોઈ પ્રકારનો વર્ણ નહીં, આશ્રમ રહી અને આત્મારામ, આત્મારામમાં રમવા વાળો. અને કેવું બધાય બાળકો દોડકાવે, ગાંડો છે, ગાંડો છે, ગાંડો છે, કપડાની કોઈ જાતની પડી નહીં, ખાલી એક લંગોટ વીટીને, વાકડિયા વાળ, કોમળ અંગ, જેના હાથ પગના ઘૂંટણથી લાંબા હોય, આ મહાપુરુષના લક્ષણ છે. જેના હાથ ઘૂંટણથી લાંબા હોય, જેનો કંઠ શંખ જેવો હોય, જેનું નાક લાંબું હોય, આ બધા લક્ષણો અવધૂતના લક્ષણો. મન થાય ત્યાં જાય, આયે જ રોકાય નહીં એમ. આવા બધા લક્ષણો નથી લાગતું આપણા અર્જુનનાથમાં છે એવું, કેમ કે એક જગ્યાએ ક્યાંય રોકાય નહીં, ગમે ત્યાં મન થાય ક્યાં ફરે. અનપેક્ષી, આજ સુધી એક પણ રૂપિયાની જેને અપેક્ષા નથી કરી, અને આવો અનપેક્ષી સાધુ હોય ને, ચોક્કસ કહેવાની ઈચ્છા થાય આવા સાધુના ગામમાં અર્જુનનાથના નામથી કંઈક ખાવું જોઈએ, એટલે મારી વ્યાસપીઠ સમર્પિત છે. એક પણ રૂપિયો આની ઉપર આવશે ને, સંપૂર્ણ અર્જુનનાથના નામથી કંઈક કરી નાખજો. તમારે જે કરવું હોય ને, આ હું કોઈ ભાવમાં આવી નથી કહેતો, આની પહેલા મેં સત્યનારાયણની કથા કરી ને, ત્યાં ગોપીઓને એનું દ્રવ્ય પાછું આપી દીધું કે ગોપીઓ આ તમે રાખો, પાછું કંઈક કરજો. એટલે એમ જ અર્જુનનાથજીના નામથી આ ગામમાં કંઈક થાય, જે તમારે બનવું બનાવવું હોય, પણ અર્જુનનાથના નામથી કંઈક થાય ને, એટલે આ વ્યાસપીઠ ઉપર આવતું જે પણ દ્રવ્ય છે ને, એ કૃષ્ણ જન્મ હોય, વામન લીલા હોય, કે રુક્ષ્મણી વિવાહમાં એનું કન્યાદાન થાય, કે કોઈ હાથ ઘરેનું લખાવે, સંપૂર્ણ જે પણ દ્રવ્ય છે ને, અને તમારે મને કવર નો આપવું હોય તો ચાલશે, વાપરજો અર્જુનનાથજીના સ્મરણ ઉપર. કારણ કે સાહેબ, પૈસા કમાવા માટે અમે આવ્યા જ નથી, કથા તો અમને આનંદ આવે એટલે કરીએ છીએ. એટલે આવા અવધૂત છે ને,